હવે જો આપણે જે પ્રિપોઝિશન પાર્ટ છે એ પ્રિપોઝિશન પાર્ટનું આપણે રિવિઝન કર્યું હતું. અત્યારે આપણે એટલે કે આજે લેક્ચરની અંદર ડબલ્યુએચ ક્વેશ્ચન છે એ ડબલ્યુએચ ક્વેશ્ચન ડબલ્યુએચ થી શરૂ થતા જે પ્રશ્નો છે એનો વિશે આપણે શીખવાનું છે. તો કયા કયા શીખવાના છે અહીંયા આપેલા છે. તો અહીંયા પહેલો છે હુ, વોટ, વિચ, વેર, વેન, આ શબ્દો પ્રશ્નાર્થ છે, તેના ઉપયોગ વિશે આપણે જાણીએ. તો પહેલાં આપણે જોયું હતું કે હુ, હુનો અર્થ થાય કોણ. તો કોણ આનો વિશે પ્રશ્ન પૂછવો હોય તો જે કર્તા વિશે પ્રશ્ન પૂછવો હોય ત્યારે આપણે હુનો ઉપયોગ કરીએ છીએ. તો કર્તા કોણ છે? તો વાક્યની અંદર કોઈ વ્યક્તિ અથવા વસ્તુની વાત કરવામાં આવી હોય તો એ વ્યક્તિ અથવા વસ્તુને આપણે હુ શબ્દથી પ્રશ્ન પૂછી શકીએ છીએ. જેમ કે હુ ઇઝ ટોલ, કે કોણ ઊંચું છે. તો અહીંયા જવાબ છે મહેશ ઇઝ ટોલ, બરાબર. અહીંયા આપણને કંઈ પૂછ્યું હોય કે ગીતા ઇઝ અ ટીચર, બરાબર, કે ગીતા શિક્ષક છે, પણ આપણે એમ પૂછ્યું ભાઈ કોણ શિક્ષક છે. તો પ્રશ્ન જ્યારે પણ પ્રશ્ન ડબલ્યુએચઓથી બનાવવો હોય એટલે કે હુથી બનાવવો હોય ત્યારે વાક્યની અંદર જે પહેલાં આપેલો હોય કરતા એ કરતાને કાઢી પાછળનું વાક્ય એમને એમ મૂકી દેવાનું અને કરતાથી કરતા વિશે પ્રશ્ન પૂછી જવાય. જેમ કે હુ ઇઝ અ ટીચર, કરતાની જગ્યાએ હું મૂકી દેવાનું અને પાછળનું વાક્ય એમને એમ, બરાબર, હુ ઇઝ અ ટીચર. તો આવી રીતે કરતા વિશે પ્રશ્ન પૂછવો હોય ત્યારે આપણે હુથી પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ. હુનું ગુજરાતી થાય છે કોણ, બરાબર. તો હુ વિશે આપણે પ્રશ્ન વાક્ય બનાવ્યું. હવે આપણે વોટથી પ્રશ્ન વાક્ય બનાવીએ. હવે વોટ વિશે પ્રશ્ન, તો વોટ કોઈ વસ્તુ વિશે પ્રશ્ન પૂછવો હોય અથવા તો કોઈ વ્યક્તિનો વ્યવસાય વિશે પ્રશ્ન પૂછવો હોય ત્યારે વોટથી પ્રશ્નો બનાવીએ છીએ. જેમ કે અહીં છે વોટ ઇઝ મિસ્ટર શાહ, કે મિસ્ટર શાહ શું છે. તો મિસ્ટર શાહ ઇઝ અ ટીચર, બરાબર. હવે કોઈ વોટ ઇઝ ધેટ, કે કોઈ વસ્તુ વિશે પ્રશ્ન પૂછ્યો છે, તેમ પૂછી શકાય કે વોટ ઇઝ ધેટ, તે શું છે. તો ધેટ ઇઝ કેટ, કે તે બિલાડી છે. હવે જો કે વોટનો જે છે, વોટ વિશે જે પ્રશ્ન વાક્ય છે બનાવવા માટે કોઈ ટાઈમ, દિવસ, તારીખ આ બધા વિશે કોઈ પ્રશ્ન પૂછવો હોય ત્યારે બી વોટથી પ્રશ્ન આપણે બનાવીએ છીએ. જેમ કે વોટ ટાઈમ ઇઝ ઇટ નાઉ, એટલે કે અત્યારે કેટલા વાગ્યા છે. આપણે અત્યારે ઇટ ઇઝ હાફ પાસ્ટ ટેન, એટલે કે અત્યારે 10:30 વાગ્યા છે. એ રીતે વોટ ડેટ ઇટ ટુડે, આજે કયો દિવસ છે. તો ટુડે ઇઝ વેડનેસડે, આજે બુધવાર છે. પછી છે વોટ ડેટ વોઝ યસ્ટરડે, કે ગઈકાલે કઈ ડેટ હતી, તારીખ હતી. તો યસ્ટરડે વોઝ July 1st, એટલે જુલાઈની પહેલી તારીખ હતી, બરાબર. તો વોટ વિશે, સમય વિશે, વ્યવસાય વિશે, કોઈ વસ્તુ વિશે બી પ્રશ્ન પૂછી શકાય છે. હવે છે આપણે વિચ. વિચ એટલે કયું, કેવું, કઈ, બરાબર, કયું, કેવું, કઈ, આ વિશે પ્રશ્ન પૂછવો હોય એટલે કે કોઈ વિશેષણ વિશે પ્રશ્ન પૂછવો હોય ત્યારે આપણે વિચનો ઉપયોગ થાય છે. જેમ કે વિચ ઇઝ યોર ફેવરિટ ગેમ, તમારી પ્રિય રમત કઈ છે, બરાબર. તો અહીંયા આપણે લખીશું કે ક્રિકેટ ઇઝ માય ફેવરિટ ગેમ, કે કઈ ગેમ છે. તો કયું, કેવું, કઈ, એના વિશે પ્રશ્ન પૂછવા માટે વિચનો ઉપયોગ થાય છે. જેમ કે વિચ ફ્લાવર ઇઝ રેડ, કે કયું ફૂલ લાલ છે. અહીંયા રોઝ ઇઝ રેડ. તો કયું અથવા કેવું વિશે પ્રશ્ન પૂછવા માટે અહીંયા આપણે વિચનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. હવે આપણે આગળ ચોથા નંબરનું છે વેર. વેર એટલે થાય ક્યાં. તો ક્યાં વિશે પ્રશ્ન પૂછવા, કોઈ સ્થળનો ઉલ્લેખ કરવામાં, કોઈ સ્થળ વિશે પ્રશ્ન પૂછવો હોય, બરાબર, તો એનો આપણે વેરથી પ્રશ્ન પૂછી શકીએ. વેર ઇઝ આશા, કે આશા ક્યાં છે. તો એ આપણને સ્થળનો ઉલ્લેખ કરશે, ભાઈ આશા કિચનમાં, એટલે કે આશા રસોડામાં છે. વેર ઇઝ યોર બુક, તમારી ચોપડીઓ ક્યાં છે. તો આપણે એનું કોઈ સ્થળ બતાવ્યું કે ભાઈ માય બુક્સ આર ઇન ધ બેગ. તો ક્યાં વિશે એટલે કે કોઈ સ્થળ દર્શક વસ્તુ વિશે પ્રશ્ન પૂછવો હોય ત્યારે વેરનો ઉપયોગ થાય છે. વેર એટલે થાય ક્યાં, બરાબર. તો હવે આપણે વેનથી પ્રશ્ન પૂછ્યું. હવે વેર હતું, હવે વેન ન છે. વેન એટલે કે ક્યારે. અહીંયા સ્થળ વિશે પ્રશ્ન પૂછ્યો હતો, આપણે અહીંયા સમય વિશે પ્રશ્ન પૂછ્યો કે વેન ડુ યુ ગેટ અપ, કે તમે કેટલા વાગે ઉઠો છો. ગેટ અપ એટલે ઉઠવું થાય, કે તમે કેટલા વાગે ઉઠો છો. તો આઈ ગેટ અપ એટ 6 o'clock ઇન ધ મોર્નિંગ, કે હું સવારના 6 વાગે ઉઠું છું. જોયું ને, જ્યારે વેનથી પ્રશ્ન પૂછ્યો છે ત્યારે જવાબ શું આવે છે, સમય આવે છે, બરાબર. અથવા તો કોઈ સમય વિશે પ્રશ્ન પૂછવો હોય ત્યારે વેનનો ઉપયોગ થાય છે. વેન ડઝ યોર ફાધર
વેન ડઝ યોર ફાધર ગો ટુ ઓફિસ, કે તમારા પિતાજી ઓફિસ ક્યારે જાય છે? તો જો અહીંયા આપેલું છે કે માય ફાધર ગોઝ ટુ ઓફિસ એટ 10 o'clock, મારા પિતાજી 10 વાગ્યે ઓફિસ જાય છે. બરાબર, એક્સરસાઇઝ આપણે જોઈ હતી, તમે બી એક્સરસાઇઝ ફરીથી એક વખત રિવિઝન કરી દેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના જે પાર્ટ છે એનું આપણે રિવિઝન કરીશું.